નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં આપણે ધોરણ દસ વિષય છે ગણિત બે હજાર એકવીસ બાવીસ માટેનું જે મોડલ પેપર છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું અગાઉ આપણે ગુજરાતી વિષય અને સમાજ વિષય એ બંનેનું સંપૂર્ણ લેખિતમાં સોલ્યુશન જોઈ લીધું છે તો આ બંનેનો વિડીયો જોવો હોય તો સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલ પર જઈને જોઈ શકો છો હવે આપણે શરૂઆત કરીએ વિભાગ એ થી તો એમાં છે વિધાન સાચું બને તે રીતે તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે તો સૌ છે વર્ગ મૂળમાં નવ વત્તા પાંચ એ ખાલી જગ્યા છે તો વર્ગમૂળમાં નવ વત્તા પાંચે શું છે તો કે વર્ગ મૂળમાં નવ એટલે ત્રણ થાય વત્તા આપણે પાંચ કરીએ એટલે કેટલો જવાબ આવશે આઠ જવાબ આવે તો આપણો જવાબ આવશે પૂર્ણાંક એટલે કે ઓપ્શન એ ત્યાર પછી આપણે બીજું જોઈએ તો પી ઓફ એક્સ બરાબર સાત માઇનસ પાંચ એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સનો વર્ગ વત્તા નવ એક્સ બહુપદીનો ઘાત ખાલી જગ્યા છે તો આપણે ઘાત જોઈએ તો સૌથી મોટી ઘાત કઈ છે તો કે ત્રણ છે તો આપણો જવાબ કયો આવશે ત્રણ આવશે ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું સુરેખ બહુપદી પી ઓફ એક્સ બરાબર સાત એક્સ માઇનસ ચારનું શૂન્ય ખાલી જગ્યા છે તો આપણે શૂન્ય મેળવવા માટે શું કરીએ તો કે સાત એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો મૂકીએ સાત એક્સ ચારને સામેની સાઈડ લઈ જતા એ પ્લસ થઈ જશે હવે આપણે સાતને લઈ જઈએ સામેની સાઈડ તો એ ભાંગાકારમાં જશે ચારના છેદમાં સાત તો આ આપણો જવાબ થયો ચાલો ક્યાં છે તો અહીંયા આવ્યું ઓપ્શન બી ચારના છેદમાં સાત ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર ચાર જો સમીકરણ આઠ એક્સ વત્તા પાંચ કે બરાબર અઢારનો ઉકેલ એક અને ઝીરો હોય તો કેની કિંમત શોધો તો આઠ એક્સની કિંમત કેટલી એપી છે તો આપણે એક લખીએ વત્તા વાયની કિંમત આપેલી નથી એ તો ઝીરો છે તો ફાઈવ કે બરાબર અઢાર તો આઠ એકા તો આઠ વત્તા પાંચ કે બરાબર અઢાર પાંચ કે બરાબર અઢાર અને એમાં આઠ સામે લઈ જઈએ તો માઇનસ થઈ જાય કે બરાબર કેટલા થયા તો કે અઢારમાંથી આઠ જાય તો દસ અને પાંચ સામેની સાઈડ લઈ જઈએ તો કેટલા થાય ભાંગાકારમાં જાય તો પાંચ દુ દસ તો આપણો જવાબ કેટલો આવશે તો આપણો જવાબ આવ્યો દસ એટલે કે બે જવાબ આવ્યો એટલે સી પાંચમો દ્વિઘાત સમીકરણમાં વિવેચક શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે તો પાંચમાની અંદર આપણો જવાબ આવશે એ ત્યાર પછી છઠ્ઠું સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે તો એમાં જવાબ આવશે બી સાતમું આપણે જોઈએ તો એ કાઉસમાં એ બીનું ઉગમ બિંદુ ઝીરો ઝીરોથી અંતર ખાલી જગ્યા છે તો સાતમાની અંદર આપણો જવાબ આવશે બી ત્યાર પછી આપણે જોઈએ તો આઠમો સવાલ સાયન્સ સ્કવેર વત્તા કોસ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા થાય તો જવાબ આપણો આવશે એક ત્યાર પછી નવમું લઘુચાપની લંબાઈનું સૂત્ર ખાલી જગ્યા છે તો જવાબ આવશે એ ત્યાર પછી દસમું પાંચ રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર લખો તો આપણે સિક્કા છે એ કેટલા આવશે ઘનફળ તો કે ભાઈ નળાકારનું સ્વરૂપ થાય એટલે એનો જવાબ આવશે સી કોઈ માહિતી માટે અને બરાબર પંદર હોય તો એમ બરાબર કેટલા થાય તો એ પણ થશે પંદર તો આપણો જવાબ આવશે ડી બારમું પી એ વત્તા પી એ એટલે કે આ પૂરક આપેલું છે તો એનો જવાબ કેટલો આવશે તો એ બંનેનો સરવાળો થશે એક પૂરક ઘટના અને મેઇન ઘટના એ બંનેનો સરવાળો હંમેશા એક જ થશે ચાલો હવે આપણે આગળ જોઈએ ખરા ખોટા જણાવો તો લેખિતમાં સોલ્યુશન કરવાની મજા આવતી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દેજો અને આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં કમેન્ટ કરો જય હિન્દ જય ભારત તમારી શાળાનું નામ તથા તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેરમો પ્રશ્ન દ્વિઘાત બહુપદી ત્રણ એક્સનો વર્ગ વત્તા પાંચ એક્સ માઇનસ ચાર ના શૂન્યનો સરવાળો પાંચના છેદમાં ત્રણ છે બરાબર તો આનો જવાબ શું આવશે તો કે આ છે ખોટું ત્યાર પછી આપણે જોઈએ તો ચૌદમું એમાં આપેલું છે સાત 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 એ સમાંતર શ્રેણી છે તો આપણે સમાંતર શ્રેણી ક્યારે કહી શકીએ જો એ બંને વચ્ચેનો તફાવત સરખો આવતો હોય તો તો પહેલાંમાં પણ સરખો આવે છે બીજામાં પણ સરખો આવે છે તફાવત કેટલો છે ઝીરો તો આપણે જવાબમાં શું લખીશું તો કે ખરું લખીશું ત્યાર પછી પંદરમું કોષ પિસ્તાલીસની કિંમત એકના છેદમાં વર્ગમૂળમાં બે છે તો એનો જવાબ આવશે ખરું ત્યાર પછી સોળમું વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે તો આનો જવાબ આવશે ખરું ત્યાર પછી અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને મધ્યક કહે છે તો ના સૌથી વધારે પુનરાવર્તન થતું હોય તો એને તો આપણે શું કહીએ બહુલક કહીએ બરાબર તો આ વાક્ય ખોટું છે અઢારમું હેયાંશ મેચ જીતે તેની સંભાવના કેટલી છે ઝીરો પોઈન્ટ અડતાલીસ હોય તો હેયાંશ મેચ ન જીતે તેની સંભાવના કેટલી છે ઝીરો પોઈન્ટ બાવન તો બંનેનો આપણે સરવાળો કરીએ તો જો એક થતું હોય તો આ વાક્ય સાચું છે તો હા આ બંનેનો સરવાળો કેટલો થાય છે એક થાય છે તો આ વાક્ય સાચું છે ત્યાર પછી ખાલી જગ્યા પૂરીએ આપણે ઓગણીસમું એમાં શું આપેલું છે આપણને તો કે બેની એમ ઘાત ગુણ્યા પાંચની એન ઘાત હવે એમ અને એ એન એ બંને શું છે ધન પ્રાકૃતિક સંખ્યાઓ છે તો એનો અંતિમ અંક કેટલો થાય તો આપણે ગુણાકાર કરીશું બે ગુણ્યા પાંચ કેટલા થાય દસ અંતિમ અંક કેટલો છે ઝીરો તો આપણો જવાબ આવશે ઝીરો વીસમો પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ વત્તા કેટલા થાય છે પાંચ હવે એક્સ શું છે તો એ વાસ્તવિક સંખ્યા છે તો આનો આલેખ કેવો બનશે તો એનો આલેખ બનશે રેખા વીસમું રેખા એલ એ ઓ કેન્દ્રિત અને આર ત્રીજિયાવાળા વર્તુળને ટી બિંદુ એ સ્પર્શે તો ઓ ટી ખાલી જગ્યા એલ તો જવાબ આવશે બરાબર બાવીસમું બે વર્તુળની ત્રિજ્યાનો ગુણોત્તર ત્રણ જેમ ચાર છે તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર ખાલી જગ્યા છે તો જવાબ આવશે નવ જેમ આપણે જવાબ આવશે ત્રણ ચોવીસમું ગણિતની એક પરીક્ષામાં ઈશાનના ના સો માંથી સો ગુણ આવે તેની સંભાવના ખાલી જગ્યા છે તો એનો જવાબ આવશે એકના છેદ એક કારણ કે એકથી લઈને સો તો બધાને ગુણ આવી શકે પરંતુ ઝીરો પણ આવી શકે તો સો વત્તા એટલે કેટલા અંક થઈ ગયા તો કે સો મો અંક અને ઝીરો મો અંક ઉમેરી દઈએ એટલે એક અંક થયા ત્યાર પછી આપણે વિભાગ બી તરફ આગળ વધીએ તે પહેલા આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દેજો જે જેના લીધે તે પણ સરસ મજાનું સોલ્યુશન કરી શકે આવી જ રીતે પેપર સ્ટાઇલ તમારે પરીક્ષામાં પૂછાવાની છે તો એ પ્રમાણે તૈયારી કરવી આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો હવે આપણે વિભાગ બી જોઈશું નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી કોઈપણ દસ પ્રશ્નના જવાબ આપો અહીંયા પચીસથી આડત્રીસ આપેલા છે અને બે ગુણના છે તો આપણે શરૂઆત કરીએ પચીસમાં સવાલથી એમાં આવશે એક્સનો વર્ગ વત્તા સાત એક્સ વત્તા દસ એના શૂન્યો શોધો તો ચાલો શરૂઆત કરીએ પહેલાં તો આપણે લખી દઈએ એક્સનો વર્ગ વત્તા સાત એક્સ વત્તા દસ ઓકે તો ચાલો દસના એવા ભાગ પાડો કે સાત આવે તો એક્સનો વર્ગ વત્તા પાંચ દુ દસ બરાબર એટલે પાંચ એક્સ વત્તા બે એક્સ વત્તા દસ તો પહેલાં આપણે એક્સને કોમન કાઢી લઈએ તો એક્સ વત્તા પાંચ અને બે ને કોમન કાઢીએ એટલે એક્સ વત્તા પાંચ તો એક કાઉસમાં એક્સ વત્તા પાંચ અને એક્સ વત્તા બે ઓકે તો ચાલો હવે શૂન્ય શોધીએ તો આપણો જવાબ શું હતો એકમાં એક્સ વત્તા પાંચ બરાબર ઝીરો લઈએ અને બીજું એક્સ વત્તા બે બરાબર ઝીરો તો એક્સ બરાબર આવ્યું માઇનસ પાંચ અને બીજામાં એવું એક્સ બરાબર માઇનસ બે ત્યાર પછી આગળ જોઈએ આપણે છવ્વીસમો સવાલ છવ્વીસમાં આવશે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો ચાર અને શૂન્યોનો ગુણાકાર એક હોય તેવી દ્વિઘાત બહુપદી છે એ મેળવવાની રહેશે તો ચાલો શરૂઆત કરીએ સરવાળો કેટલો આવવો જોઈએ ચાર તો આલ્ફા પ્લસ બીટા બરાબર ચાર અને ગુણાકાર કેટલો તો કે એક તો આલ્ફા બીટા બરાબર શું થશે તો કે સીના છેદમાં એ બરાબર કેટલું થશે એક અહીં આલ્ફા પ્લસ બીટા એના બરાબર શું થાય તો કે માઇનસ બી ના છેદમાં એ ચાલો તો હવે આગળ મૂકીશું આપણે માંગેલ દ્વિઘાત બહુપદી કઈ છે તો કે પેલા તો એક્સનો સ્ક્વેર આવે બીજો એક્સ આવે ઓકે હવે આલ્ફા પ્લસ બીટા કાઉસમાં મૂકી દઈએ વત્તા આલ્ફા બીટા તો એક્સનો વર્ગ માઇનસ આલ્ફા બીટા કેટલા છે તો કે સરવાળો કરીએ તો ચાર થાય છે અને આલ્ફા બીટા એનો ગુણાકાર એક તો આપણો જવાબ કેટલો આવશે તો કેસ નો વર્ગ માઇનસનો ગુણાકાર ત્રણસો ને છ છે આપણે આ પૂર્ણાંક શોધવાના છે તો આપણે સૌપ્રથમ બે ક્રમિક પૂર્ણાંકો છે એ ધારી લઈએ તો પેલું તો એક્સ ધારી અને બીજું શું આવશે તો કે એક્સ વત્તા એક હવે આ બંનેનો ગુણાકાર કેટલો થાય છે તો કે ત્રણસો ને છ તો એક્સનો વર્ગ આ બંનેનો ગુણાકાર કરીએ વત્તા એક્સનો એક સાથે ગુણાકાર તો એક્સ બરાબર ત્રણસો છ એક્સનો વર્ગ વત્તા એક્સ માઇનસ ત્રણસો છ એ બરાબરની પેલી બાજુ તો આવશે ઝીરો ઓકે તો એક્સનો સૌથી નાનો પૂર્ણાંક હોય તો એ કયો છે એક્સનો વર્ગ વધતા એક્સ માઇનસ ત્રણસો ને છ બરાબર ઝીરો તો આપણે આને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે લખી દીધું અઠાવીસમું છે સમાંતર શ્રેણી દસ સાત ચારનું ત્રીસમું પદ આપણે મેળવવાનું છે તો એ બરાબર પ્રથમ પદ એટલે દસ પછી સામાન્ય તફાવત કેટલો થશે તો કે સાતમાંથી દસને માઇનસ કરીએ તો માઇનસ ત્રણ આપણો સામાન્ય તફાવત થાય સૂત્ર મૂકીશું એ થર્ટી બરાબર એ વત્તા ટ્વેન્ટી નાઇન ડી બરાબર ચાલો એ કેટલા છે દસ છે ટ્વેન્ટી નાઇન અને આપણે ડી કેટલા મૂકીશું માઇનસ ત્રણ તો ઓગણત્રીસ ગુણ્યા માઇનસ ત્રણ કરીએ એટલે કેટલો જવાબ આવે તો આપણને જવાબ મળશે એટી સેવન હવે એને માઇનસ કરીએ આપણે દસમાંથી તો આપણો જવાબ આવશે માઇનસ સત્યોતેર ત્યારબાદ આપણને આપેલું છે એક સમાંતર શ્રેણીમાં એ સાત બરાબર અઢાર છે એ અઢાર બરાબર સાત હોય તો એ પચીસ શોધો તો સૌ પ્રથમ આપણે એ સાતનું સૂત્ર લખીએ તો એ સૂત્ર શું થશે તો કે એ વત્તા સિક્સ ડી બરાબર અઢાર છે અને એ અઢાર બરાબર સાત આપેલા છે તો એ અઢારનું સૂત્ર શું થશે એ વત્તા સત્તર ડી હવે આ બંનેને સરખાવીએ તો પહેલાં તો સાઇન ચેન્જ થઈ જાય તો એ કટ થઈ ગયા ઓકે અહીંયા કેટલા વધશે તો કે અગિયાર ડી પણ સત્તર માઇનસમાં છે તો સામે માઇનસ લખવા ત્યાર પછી અગિયાર તો ડી બરાબર અગિયારના છેદમાં માઇનસ અગિયાર તો ડી બરાબર કેટલા આવ્યા માઇનસ એક જવાબ આવ્યો હવે આપણે એક સૂત્રની અંદર આ મૂકી દઈએ એટલે આપણને એની કિંમત મળી જાય તો એ વત્તા સિક્સ કાઉસમાં લખીશું માઇનસ એક બરાબર આવશે અઢાર તો એ વત્તા ગુણાકાર કરીએ તો માઇનસ છ બરાબર અઢાર હવે એ માઇનસ છ બરાબર અઢાર એ બરાબર અઢાર વત્તા છ તો એ બરાબર કેટલા આવશે ચોવીસ આવશે હવે આપણે આ ચોવીસને શું કરીએ તો કે એની કિંમત મળી ગઈ ડીની કિંમત મળી ગઈ હવે આપણે એ પચીસ છે એ શોધી શકીએ તો એ પચીસ બરાબર એ વત્તા ચોવીસ ડી તો એ આપણો કેટલો હતો તો એ હતો ચોવીસ વત્તા ચોવીસ માઇનસ કેટલા આવશે તો કે એક હવે આપણે શું કરીશું ગુણાકાર કરીશું તો ચોવીસ માઇનસ ચોવીસ થઈ જશે કારણ કે વત્તે ઓછે ઓછા તો જવાબ કેટલો આવ્યો આપણો જવાબ આવશે ઝીરો તો હવે આપણે આગળ જોઈએ તો બિંદુ માઇનસ બે માઇનસ ત્રણનું એક્સ અક્ષથી અને વાય અક્ષથી લંબ અંતર જણાવો તો ચાલો આપણે પહેલાં લખીએ બિંદુ માઇનસ બે અને માઇનસ ત્રણનું એક્સ અક્ષથી અંતર તો એના બરાબર શું આવશે તો આપણે લખીએ માનાંકમાં બિંદુનો યામ કારણ કે આપણે હવે એક્સથી અંતર શોધીએ છીએ એટલે તો યામ કેટલો છે તો માઇનસ ત્રણ છે માનાંકમાં હોય એટલે કેટલા થઈ જાય ખાલી ત્રણ જવાબ આવે એવી જ રીતે વાય અક્ષથી લંબ અંતરનું સૂત્ર શું આવશે તો કે માનાંકમાં બિંદુનો કેટલામો યામ તો કે યામ બરાબર હવે યામ કેટલો છે તો માનાંકમાં આપણે માઇનસ બે મૂકીએ તો આપણે જવાબ આવી જશે બે તો આવી જ રીતે તમામ સોલ્યુશન જોવા હોય તો સ્કાયલાઈન એજ્યુકેશન કરી દેજો જય હિન્દ જય ભાઈએ કોષ થીટા બરાબર બારના છેદમાં ત્રણ હોય તો ટેન્થ થીટા અને સાયન્સ થીટા શોધો ચાલો તો શરૂઆત કરીએ તો આપણે પેલા તો લખી લઈએ કેટલા છે કોષ થીટા બરાબર બારના છેદમાં તો એવી રીતે આપણે રાખી દઈએ કે આ થિટા છે દાખલાની શરૂઆત કરીએ તો બી સી ના છેદ માં એસી બરાબર કેટલા છે બાર ના તેર છે હવે ક્રોસ ગુણાકાર કરીએ તો બી ના છેદમાં બાર બરાબર એ એના છેદમાં તેર હવે આના બરાબર આપણે કે ધારી લઈશું હવે કે ધારી લઈએ એટલે બીસી બરાબર બી સીના છેદમાં બાર બરાબર કે અને એ સીના છેદમાં તેર બરાબર કે થાય ઓકે તો બી બરાબર કેટલા થયા તો કે બાર કે થયા અને એ બરાબર તેર કે બરાબર આ એક યાદ રાખવાનું છે હવે આપણે

વત્તા વર્ગ ઓકે ચાલો ત્યાર પછી વર્ગ એકસો ને ઓગણસિત વર્ગ બરાબર એ બી નો વર્ગ વત્તા બાર એટલે બાર નો વર્ગ થશે એકસો ચુમ્માલીસ કે નો વર્ગ બરાબર હવે એ બી ને સામેની સાઈડ લઈ જઈએ એ બી સ્કવેર એ ત્યાં ત્યાં એકસો ઓગણ સિત્તેર નો વર્ગ માઇનસ એકસો ચુમ્માલીસ કેનો વર્ગ હવે એ સ્ક્વેર બરાબર કેટલા વધ્યા તો આપણે માઇનસ કરીએ તો પચીસ કેનો વર્ગ વધ્યા હવે જે વર્ગ છે આ બાજુ આવે તો શું થઈ જાય તો કે વર્ગમૂળ થઈ જાય હવે પચીસ કે વર્ગ એનું વર્ગમૂળ કેટલું પચીસનું પાંચ કેનું કે તો આપણો જવાબ કેટલો આવ્યો એ બી બરાબર ફાઈવ કે આવ્યા તો આપણે અહીંયા લખી દઈએ પાંચ બરાબર ચાલો હવે આપણને કીધું છે શોધવાનું ટેન થીટા તો ટેન થીટા બરાબર એ બીના છેદમાં બીસી ઓકે તો એ બીસીમાં કેટલું હતું તો કે આ તેર કે હતું અહીં બાર કે હતું અને આપણે ગોઈતું પાંચ કે તો એ બી બરાબર કેટલા છે પાંચ કે છેદમાં બીસી કેટલા છે તો કે બાર તો કે કે ઉડી જાય તો પાંચના છેદમાં બાર જવાબ આવે એવી રીતે આપણે સાઈન શોધીએ તો એ બી ના છેદમાં એ સી કેટલા છે તો કે એ બી પાંચ કે છે એ છે તેર કે તો કે કે ઉડી જશે તો પાંચના છેદમાં તેર આપણું સાઈન આવશે ચાલો આગળ જોઈએ આપણે બત્રીસ સવાલ તો હવે આપણે જોઈશું બે કોટ નો વર્ગ પિસ્તાલીસ અંશ કો સ્ક્વેર સિક્સટી સાયન્સ સ્ક્વેર થર્ટી આની કિંમત શોધવાની છે તો ચાલો આપણે લખીએ પહેલાં તો બે છે કોટ સ્ક્વેર પિસ્તાલીસની આપણે કિંમત જોઈએ તો એ એક આવે છે કો સ્ક્વેર સિક્સટીની કિંમત છે એકના છેદમાં બે અને એનો વર્ક કીધો છે તો આપણે વર્ક કરી દઈએ સાયન્સ સ્ક્વેર થર્ટીની કિંમત છે એકના છેદમાં બે અને સાયન્સ સ્ક્વેર કીધું છે તો આપણે સ્ક્વેર લખીએ ચાલો બે ગુણ્યા એક એટલે બે એકનો વર્ગ એક બેનો વર્ગ કેટલા થશે ચાર માઇનસ એકના છેદમાં ચાર તો આ તો માઇનસ છે અને અહીં પ્લસ છે તો આ તો કટ થઈ ગયા જવાબ આપણો કેટલો આવશે બે તો આવી રીતે તમારે આઠ પોઈન્ટ એક આઠ પોઈન્ટ બે અને આઠ પોઈન્ટ ત્રણની તૈયારી કરવાની છે એમાંથી જ તમને બધા સવાલ આવશે તો પૂરેપૂરી તૈયારી કરવી ત્યાર પછી આપણે જોઈએ તેરમું તેત્રીસમું તો વિડિયોમાં ખૂબ જ મજા આવી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દેજો અને આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન એ બંને પેપરના સોલ્યુશન ચેનલ ઉપર મુકાઈ ગયા છે તો એ જોવાનું ચૂકશો નહીં હું તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ ચાલો હવે શરૂઆત કરીએ જમીન પર એક ટાવર સીરો સ્થિતિમાં છે તો પહેલાં આપણે જમીન બનાવી દઈએ અને એની ઉપરનો એક ટાવર ઓકે તેના પાયાથી પંદર મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી તો અહીંથી પંદર કિલોમીટર દૂર એટલે અહીં આપેલું છે પંદર મીટર ઓકે આ જમીન છે ત્યાર પછી એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ કેટલું છે સાઠ અંશ તો એક ઉચ્છેદ કોણ બનાવીએ અહીંયા તો આ કેટલું છે સાઠ અંશ છે તો પાસેની બાજુ આપેલી છે આપણે સામેની બાજુ શોધવાની છે નામ આપી દઈએ એ બી અને સી બરાબર ચાલો તો આપણે શોધીએ ટેન સિક્સટી બરાબર સામેની બાજુ એટલે એબી એના છેદમાં પાસેની બાજુ એટલે બી સી ટેન સિક્સ સિક્સટીનું તો તમને ખબર છે વર્ગમૂળમાં ત્રણ એબી નથી આપેલું તો બી સીનું માપ છે પંદર તો હવે એ બી બરાબર કેટલા થાય વર્ગમૂળમાં ત્રણ ને પંદર પંદર આગળ લખી શકો બરાબર ચાલો તો આ એનો જવાબ થયો સાઈડમાં આપણે લગાવી દઈશું મીટર ત્યાર પછી આપણે જોઈશું સવાલ છે બે ઘન પૈકી ચોત્રીસ ચોસઠ હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબ ઘન પુષ્ઠફળ સેમી સ્ક્વેર માં લખો તો આપણે સૌ પ્રથમ બે બનાવીએ તો આપણે આવી રીતે બનાવી શકીએ બંને સરખા છે ઓકે ચાલો તો બંનેને સરખા બનાવીએ ઓકે ચાલો હવે આ થઈ ગયું હવે અહીં શું આપેલું છે તો કે બંનેનું ચોસઠ સેમી ઘન આપેલો છે પણ સેમીનો ઘન છે ચાલો તો આપણે પેલા તો શોધીએ લંબાઈ શોધીએ તો ઘનનું ઘનફળ બરાબર બાજુ નો ઘન તો ઘનફળ આપેલું છે ચોસઠ એલ નો ઘન તો એલ બરાબર ઘનને સામેની સાઈડ લઈ જઈએ તો ચોસઠ એટલે એલ બરાબર કેટલા આવશે ચાર સેમી આવશે હવે આ ચાર સેમી આ ચાર સેમી અને આ ચાર સેમી તો આ ચાર સેમી છે તો આની લંબાઈ કેટલી થઈ ગઈ તો કે આઠ સેન્ટીમીટર ટોટલ લંબાઈ થઈ તો હવે આપણે બીજું ફોર્મ્યુલા મૂકીશું તો એમાં આવશે લંબઘનનું પૃષ્ઠફળ તો લંબઘનનું પૃષ્ઠફળ બરાબર બે કાઉસમાં લંબાઈ બરાબર આવી રીતે થશે તો પેલા બે લખીએ પછી લંબાઈ કેટલી છે આઠ ગુણ્યા ચાર વત્તા બે કાઉસમાં શું આવશે બત્રીસ વત્તા સોળ વત્તા બત્રીસ તો બે કાઉસમાં ચોસઠ વત્તા સોળ બરાબર બે ગુણ્યા એસી તો આપણો જવાબ કેટલો આવ્યો તો કે સેમી સ્ક્વેર આપણો જવાબ આવેલો છે હવે આપણે આગળ જોઈએ તો ડાયરેક્ટ જોઈએ તો બે સમ વર્તુળોની ત્રિજિયાઓ ત્રણ સેમી અને પાંચ સેમી છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની જીવાની લંબાઈ શોધો તો પેલા તો આપણે વર્તુળ બનાવીશું અને એક નાનું વર્તુળ બનાવીશું બરાબર ચાલો હવે એમાં એક કેન્દ્ર બનાવી દઈએ તો ત્યાંથી લઈ અહીંયા શું કીધું છે તો કે ત્રિજ્યાઓ ત્રણ સેમી છે અને પાંચ સેમી છે તો અહીંયાથી ત્રિજ્યા થશે આ ત્રણ સેમીની અને એનાથી મોટી થશે પાંચ સેમીની બરાબર છે ચાલો હવે ત્યાંથી એક સ્પર્શક છે એ બીજા બિંદુને છેદે છે તો આપણે બનાવીએ બરાબર ચાલો હવે આપણે લખી લઈએ એ નામ માપ તો અહીં આપેલું છે ત્રણ સેમી આ બાજુ આપેલું છે પાંચ સેમી નું માપ નામ આપીએ તો એ અને બી આપણે બનાવી દઈશું સ્પર્શક વચ્ચે એક પી બિંદુ આપી દઈએ તો આ ખૂણો કેટલાનો બન્યો તો કે આ ખૂણો બન્યો નેવું નો તો આ કેવું થશે ચાલો આપણે શોધીએ આ બંનેના માપ કેવા થાય સરખા થશે તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે આગળ વધીએ તો એ અહીંયા આપણે નામ આપી દઈએ ઓ તો એ ઓ બરાબર એ નો વર્ગ વધતા ઓ વર્ગ તો પાંચનો વર્ગ બરાબર એ પીનો વર્ગ વત્તા ત્રણનો વર્ગ ત્રણનો વર્ગ થશે નવ એ પીનો વર્ગ ત્યાંને ત્યાં રહેવા દઈએ પાંચનો વર્ગ થશે પચીસ હવે નવને સામે બાજુ લઈ જઈએ તો એ પીનો વર્ગ બરાબર પચીસ માઇનસ નવ તો એ પીનો વર્ગ બરાબર કેટલા એવા સોળ હવે વર્ગ આ સામેની સાઈડ જાય તો એ બરાબર કેટલા થઈ જશે ચાર સેન્ટીમીટર થશે હવે આપણને શું કીધું છે તો કે એ પીનું માપ મળી ગયેલું છે આપણે શોધવાનું છે પી બીનું આખે આખું એ બીનું શોધીએ તો એ બી બરાબર ટુ એ પી કારણ કે આ શું છે અડધો ભાગ છે ડબલ કરીએ એટલે આપણને એ બીનો ભાગ મળી જાય તો બે એ પી કેટલા એવા ચાર આવ્યા તો આપણો જવાબ કેટલો આવશે આઠ સેન્ટીમીટર જવાબ આવશે ત્યાર પછી આગળ સાડત્રીસમાં કહ્યું છે કોઈ માહિતીમાં મધ્યક એક્સ બાર બરાબર પચીસ પોઈન્ટ આઠસો સત્તાવન એફઆઈડીઆઈ એકસો ને વીસ સીગમાં એફઆઈ કેટલો છે એકસો ને ચાલીસ તો ધારેલ મધ્યક શોધો તો આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા લખીએ તો એક્સ બાર બરાબર એ વત્તા સીગમાં એફઆઈ ડીઆઈ એના છેદમાં સીગમા એફઆઈ ઓકે ચાલો એ આપણે શોધવાનો છે તો એક્સ બારની કિંમત શું થશે તો એક્સ બારની કિંમત છે પચીસ પોઈન્ટ આઠસો ને સત્તાવન બરાબર એ શોધવાનો છે સીગમાં એફઆઈડીએ આપેલું છે એકસો વીસ અને સિગ્મા એફ આઈ આપેલું છે એકસો ચાલીસ તો શૂન્ય શૂન્ય ઉડાડી દઈએ બારના છેદમાં ચૌદ એટલે એનો ડાયરેક્ટ આપણે ભાંગાકાર કરીએ તો આપણને જવાબ કેટલો મળશે જોઈએ આપણે વત્તા સોરી બરાબર એ વત્તા આનો ભાંગાકાર કરીએ તો ઝીરો પોઈન્ટ 57 એનો જવાબ આવશે બરાબર છે ચાલો તો હવે એની સામેની સાઈડ આપણે લઈ જઈએ તો એ બરાબર પચીસ ને સત્તાવન માઇનસ કેટલા થશે તો માઇનસ થશે ઝીરો આઠસોને સત્તાવન તો જવાબ આપણો એ બરાબર કેટલો આવી ગયો પચીસ જવાબ આવ્યો તો આપણને કીધું છે મોના બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે હવે એમાં એક રૂપિયાનો છે સિક્કો અને બીજો બે રૂપિયાનો સિક્કો છે તે ઓછામાં ઓછી એક છાપ એ જ મેળવે તેની સંભાવના કેટલી તો અહીં એકનો સિક્કો હોય કે બેનો સિક્કો હોય એક બાજુ છાપ હોય બરાબર અને બીજી બાજુ કાંટો હોય તો આપણે શું જોવાનું છે તો કે ભાઈ છાપ આવવી જોઈએ ઓછામાં ઓછી કેટલી તો કે એક એનાથી વધુ હોય તો ચાલશે તો આપણે ટોટલ રિઝલ્ટ એન બરાબર કેટલા આવશે એ જોઈએ તો બે વાર ટેલ આવી શકે બે વાર હેડ આવી શકે એકવાર તેલને એક વાર હેડ અને એકવાર હેડ અને બીજી બાજુ ટેલ આવી શકે આટલા ટોટલ પરિણામો થયા હવે આપણા એમ જોઈએ તો એમ બરાબર કેટલા થાય તો કે એમ બરાબર મારે ઓછામાં ઓછો એક એચ તો જોઈએ જ ઓકે તો આમ પહેલાંમાં નથી એટલે એ નહીં આવે બીજામાં ઓછામાં ઓછો એક તો છે તો વધુમાં વધુ તો ગમે એટલા ચાલે એમ છે તો આપણે એચ એચ લઈશું બીજામાં પણ ઓછામાં ઓછો એક એચ છે એટલે એ પણ ચાલશે અને ત્રીજું છે એમાં પણ એચ છે તો એચ ટી આ ચાલશે બરાબર હવે તો આપણા આ ઘટનાને આપણે શું કહીશું પી ઓફ એ કહીએ આ ઘટનાને તો એમ ના છેદમાં એન એમ કેટલા છે ત્રણ એન કેટલા છે ચાર તો આ આપણો જવાબ થયો તો લેખિતમાં સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવી ગઈ ને ઝડપથી વિડીયોને લાઈક કરી દેજો તમારી શાળાનું નામ તથા જય હિન્દ જય ભારત અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ઓગણચાલીસ નીચે આપેલ સુરી સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતથી મેળવવાનો છે તો બે સમીકરણ આપેલા છે એકને આપણે કહીએ સમીકરણ એક અને બીજાને કહીએ બીજો તો બંનેનો આપણે શું કરવાનો છે કાં તો તમે સરવાળો કરી શકો અથવા તો બાદ બાકી કરી શકો તો આપણે સરવાળાની રીતથી કરીએ તો એક્સ વત્તા વાય બરાબર કેટલા થાય ચૌદ અને એક્સ માઇનસ વાય બરાબર કેટલા થશે તો કે ચાર બેનો સરવાળો કરીએ તો એક્સ વત્તા એક્સ એટલે ટુ એક્સ વાય વાય તો કટ થઈ ગયા બરાબર આવશે ચૌદ છે વત્તા ચાર કરીએ તો કેટલા થાય અઢાર થશે તો એક્સ બરાબર અઢારના છેદમાં બે એટલે કેટલા થશે તો કે નવ હવે આ નવ છે એને આપણે મૂકી દઈએ એક સમીકરણમાં તો એક્સ વધતા વાય બરાબર ચૌદ તો નવ વત્તા વાય બરાબર ચૌદ વાય બરાબર ચૌદ નવ તો ચૌદ માઇનસ નવ કરો એટલે કેટલા જવાબ મળશે તમને તો કે વાયની કિંમત મળશે આઠ પાંચ કિંમત મળે બરાબર ચાલીસમું છે બે સંખ્યાનો સરવાળો વીસ અને ઘન તફાવત કેટલો છે ચાર છે તો આ સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા અને નાની સંખ્યા શોધો તો સૌ પ્રથમ આપણે સંખ્યા ધારી લઈએ તો મોટી સંખ્યા બરાબર એક્સ અને નાની સંખ્યા બરાબર વાય બરાબર તો એનો સરવાળો આપણને આપેલો છે એક્સ વત્તા વાય બરાબર વીસ થાય અને એનો ઘન તફાવત કીધો છે એક્સ માઇનસ વાય બરાબર ચાર તો હવે આ બંનેને આપણે સરખામણી કરીએ સરવાળો કરીએ તો સરવાળામાં બે એક્સ વાય વાય કટ થઈ ગયા બરાબર કેટલા આવશે ચોવીસ આવે તો એક્સ બરાબર આપણને જવાબ કેટલો મળ્યો બાર જવાબ મળશે હવે આ આપણે સમીકરણમાં મૂકી દઈએ તો વાયની કિંમત મળે તો એક્સ કેટલા એવા બાર વત્તા વાય બરાબર કેટલા કરવાના છે વીસ તો વાય બરાબર વીસ માઇનસ બાર તો વાયની કિંમત કેટલી આવશે આઠ આવશે તો આ થયો આપણો જવાબ લેખિતમાં સોલ્યુશન કરવાની મજા આવતી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દેજો આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે જોઈએ નીચે આપેલા સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે જણાવો તો આપણને સૌ પ્રથમ આપેલું છે એક્સ માઇનસ બે નો વર્ગ વત્તા એક બરાબર બે એક્સ માઇનસ ત્રણ તો હવે આનું આપણે સોલ્યુશન કરીશું તો સોલ્યુશન કરવા માટે આપણે પહેલાં લખી લઈએ સવાલ તો એક્સ માઇનસ બે આખાનો વર્ગ માઇનસ હવે આપણે આપેલા વર્ગ છે એક્સનો વર્ગ માઇનસ બે એ બી એટલે બે લખીએ એ કેટલા છે એક્સ છે અને બી કેટલા છે તો કે બે છે વત્તા શું થશે તો કે બી નો વર્ગ બી છે બે એટલે બેનો વર્ગ વત્તા એક બરાબર બે એક્સ માઇનસ ત્રણ તો હવે એક્સનો વર્ગ માઇનસ બે બે ચાર એટલે ચાર એક્સ વત્તા બેનો વર્ગ થાય ચાર વત્તા આપેલા છે એક બરાબર બે એક્સ માઇનસ ત્રણ તો હવે એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ ચાર અને એકનો સરવાળો કરીએ તો પાંચ બે એક્સને સામેની સાઈડ લઈ જઈએ તો માઇનસ બે એક્સ અને ત્રણ છે એને સામેની સાઈડ લઈ જઈએ તો વત્તા ત્રણ બરાબર કેટલા થઈ જાય ઝીરો તો એક્સનો વર્ગ માઇનસ જે સરખા પદ છે એને આપણે જોઈએ તો બંને માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થાય તો ચાર વત્તા બે એટલે કેટલા થાય છ એક થશે અને નિશાની માઇનસને આવશે વત્તા પાંચ અને ત્રણ આપેલા છે તો એ બંનેનો સરવાળો પાંચ છ સાત અને આઠ બરાબર કેટલા ઝીરો તો આ પદ છે આપણે હા પાડી દઈશું અને લખીશું કે ભેદ વિઘાત સમીકરણ છે ત્યાર પછી જોઈશું આપણે બીજું તો એક્સ કાઉસમાં એક્સ વત્તા એક વત્તા આઠ બરાબર એક્સ વત્તા બે અને એક્સ માઇનસ બે તો આનું સમીકરણનું સોલ્યુશન શું થશે પહેલાં તમારે જાતે પ્રયત્ન કરવાનો છે ત્યાર પછી સોલ્યુશન જોજો ચાલો શરૂઆત કરીએ તો એક્સનો ગુણાકાર આપણે અંદર કરીએ તો શું જવાબ આવશે તો પેલા એક્સનો વર્ગ આવશે વત્તા એક્સ એકા એક્સ તો એક્સ વત્તા આઠ છે ડાયરેક્ટ લખી દઈએ બરાબર એક્સ માઇનસ બે અને એક્સ વત્તા બે તો આ તો શેનું છે તો કે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ આ જ છે તો આપણે લખી દઈએ એક્સનો વર્ગ માઇનસ બીનો વર્ગ એટલે બે છે તો બેનો વર્ગ ચાર થાય તો ચાર ડાયરેક લખી દઈએ હવે આને સામેની સાઈડ લઈ જઈએ તો એક્સનો વર્ગ વત્તા એક્સ વધતા આઠ માઇનસ એક્સનો વર્ગ વધતા ચાર બરાબર ઝીરો તો એક્સનો વર્ગ એક્સનો વર્ગ છે ઉડી ગયા વધુ કેટલું એક્સ વત્તા આઠ અને ચાર આપણે ઉમેરી દઈએ તો બાર બરાબર ઝીરો તો આ સુરેખ સમીકરણ છે તો આપણે ના પાડીશું ના આ દ્વિઘાત સમીકરણ નથી ત્યાર પછી આપણે જોઈશું ત્રીજું તો એમાં આપણે આપેલું છે એક્સ વત્તા બેનો ઘન બરાબર નો ઘન માઇનસ ચાર તો એમાં એક્સ વત્તા બેનો ઘન તો એ વત્તા બી આના ઘન એનું ફોર્મ્યુલા શું થશે તો પહેલાં આપણે એનો ઘન વત્તા બીનો ઘન વત્તા ત્રણ એ બી કાઉસની અંદર આપણે લખીશું એ વત્તા બી તો આ એનું ફોર્મ્યુલા થાય ઓકે તો એ પ્રમાણે આપણે સોલ સોલ્યુશન કરીશું તો પેલા આપણે લખીએ એક્સનો ઘન વત્તા બેનો ઘન વત્તા ત્રણ એ બી એટલે એ છે એક્સ અને બી છે બે કાઉસમાં લખીએ વત્તા બી એટલે એક્સ વત્તા બે બરાબર સામે જે આપેલું છે તે એક્સનો ઘન માઇનસ ચાર આગળ વધીએ તો એક્સનો ઘન તો એક્સનો ઘન તો એક્સનો ઘન જ રહેશે બરાબર વત્તા થશે બેનો ઘન એટલે આઠ વત્તા છ એક્સ અને કાઉસમાં હતા એક્સ વત્તા બે તો હજી એનું સોલ્યુશન બાકી રાખીએ બરાબર એક્સનો ઘન માઇનસ ચાર ઘન વત્તા આઠ વત્તા છ એક્સનો ગુણાકાર એક સાથે તો છ એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા કેટલા છે બે છે તો છ એક્સ ગુણ્યા બે એટલે બાર એક્સ બરાબર એક્સનો ઘન માઇનસ ચાર તો હવે એને આપણે સામેની બાજુ લઈ જઈએ તો સામેની સાઈડ જાય એટલે શું થઈ જશે તો કે એક્સનો વર્ગ છે એ વધતા થઈ જશે અને માઇનસ ચાર હતા એ શું થઈ જશે પ્લસ સોરી આ શું હતું પ્લસ હતા તો હવે શું થઈ જશે માઇનસ થઈ જશે તો આપણે ત્યાં લખીએ માઇનસ બરાબર બરાબર થશે ઝીરો ચાલો તો એક્સનો ઘન એક્સનો ઘન ઉડી ગયા બરાબર તો પહેલાં શું વયતું છ એક્સ નો વર્ગ વત્તા બાર એક્સ વત્તા આપણે જોઈએ તો અહીંયા ચાર છે અને અહીંયા આઠ છે તો સરવાળો કરીએ તો બાર થાય બરાબર કેટલા આવે ઝીરો તો હા આ શું છે દ્વિચલ સુરેખ સમીકરણ છે બેતાલીસ માં આપેલું છે સરવાળો કરો તો એમાં છે માઇનસ સો વત્તા માઇનસ બાણું વત્તા માઇનસ ચોર્યાસી ત્યાંથી લઈ બાણું સુધીની આપણને આપેલું છે તો હવે એમાં આપણને સરવાળો કરવાનો કીધો લે કીધો છે તમામ પદોનો તો ચાલો પહેલાં તો આપણે શું કરીએ તો કે એ કયો છે તો કે એ બરાબર માઇનસ સો હવે ડી ગોતવો પડશે ઓકે તો ડી ગોતીએ તો ડીનું સૂત્ર એ ટુ માઇનસ એ વન તો એ ટુ કેટલા છે તો કે માઇનસ બાણું છે પછી આપણે આ માઇનસ સૂત્રનું મૂકીએ બરાબર તો એ વન કેટલા આપ્યા છે માઇનસ સો માઇનસ માઇનસ કેટલા થઈ જશે તો કે પ્લસ તો આનો જવાબ આપણને મળી ગયો આઠ તો એ એ બરાબર માઇનસ હન્ડ્રેડ અને ડી બરાબર કેટલા છે આઠ છે તો હવે આપણને ખબર નથી કે સોથી લઈ અને બાણું સુધીમાં કેટલા પદો આવે છે તો આપણે એન શોધવું પડશે તો આપણે એન શોધવા માટે સૂત્ર મૂકીએ એ એન બરાબર કેટલા થાય તો કે એ વત્તા એન માઇનસ વન ડી એ એન કેટલા છે તો કે છેલ્લું પદ બાણું છે તો આપણે લખીએ બાણું બરાબર એ કેટલા છે માઇનસ સો વત્તા એન ખબર નથી તો એમનો રહેવા દઈએ અને ડી ખબર છે આઠ તો બાણું સોને સામેની સાઈડ લઈ જઈએ એટલે પ્લસ થઈ જશે બરાબર એનનો અંદર ગુણાકાર કરીએ તો આઠ એન માઇનસ આઠ તો હવે અહીંયા જવાબ કેટલો આવશે તો કે સો વત્તા એકસોને બાણું કરીએ તો આપણને જવાબ મળે એકસો બાણું બરાબર આઠ એન માઇનસ આઠ હવે આઠ સામેની સાઈડ લઈ જઈએ તો આપણો સરવાળો થઈ જાય બસો બરાબર આઠ એન હવે આઠ છે એને પણ સામેની બાજુ લઈ જઈએ તો અહીંયા ખાલી એન વધે સામેની સાઈડ જશે આઠ તો એનનો જવાબ કેટલો આવશે એન એટલે પચીસ આવશે તો એ માઇનસ સો છે ડી છે આઠ છે એન કેટલા છે પચીસ તો હવે આપણે એન પચીસ એટલે કે ટોટલ પચીસ પદોનો સરવાળો મેળવવાનો છે તો સૂત્ર મૂકીએ એસ એન બરાબર એનના છેદમાં બે કાઉસમાં ટુ એ વત્તા એન માઇનસ વન ડી ઓકે ચાલો એસ એન કેટલા છે તો કે આપણી પાસે એસ એન છે પચીસ તો એસ પચીસ બરાબર ટોટલ એન પચીસના છેદમાં બે કાઉસમાં બે કાઉસ માઇનસ હંડ્રેડ વત્તા એન કેટલા છે 25 છે માઇનસ કેટલા કરીશું એક કરીશું અને છેલ્લે ડી કેટલા છે તો કેવા દઈએ સોલ્યુશન કરીએ તો સો ગુણ્યા બે એટલે બસો અને માઇનસ છે એટલે માઇનસ વત્તા પચીસ માઇનસ એક કેટલા થાય તો કે ચોવીસ અને ચોવીસ ગુણ્યા આઠ કેટલા થાય એકસો બાણું હવે પચીસ ના છેદમાં બે કાઉસ સોલ્વ કરીએ તો આપણને કેટલા મળશે બસો માઇનસ આપણે એકસો બાણું કરીએ એટલે આઠ આવે નિશાની માઇનસની આવશે હવે બે ચોક આઠ અને પચીસ ચોક કેટલા થશે તો કે સો પણ અહીંયા કેવું છે માઇનસની નિશાની છે તો માઇનસ આપણા કેટલા આવશે સો આવશે તો આ એસ એન નો જવાબ થયો ચાલો આગળ જોઈએ આપણે તેતાલીસમું તો સમાંતરણ શ્રેણી ત્રણ આઠ તેર થી લઈને બસો ને ત્રેપન સુધીની હોય તો છેલ્લેથી વીસમું પદ શોધવાનું છે તો અહીં આપણો એ છે ત્રણ અને ડી શોધીએ તો એ ટુ માઇનસ એ વન એટલે કેટલા થશે આઠ માઇનસ ત્રણ એટલે જવાબ આવે આપણો પાંચ તો આગળથી જ્યારે આપણે ડિફરન્સ શોધીએ છીએ તફાવત શોધીએ છીએ તો પાંચ આવે છે તો જો પાછળથી આપણે તફાવત શોધવાની શરૂઆત કરીએ તો કેટલો આવશે ઋણ થઈ જાય માઇનસ પાંચ થશે અને પાછળથી જો આપણે સમાંતર શ્રેણીની શરૂઆત કરીએ તો આપણો એ કેટલો થઈ ગયો બસો ને ત્રેપન અને ડી ઋણ કરી નાખીએ એટલે આપણને થઈ ગયો ડી બરાબર માઇનસ પાંચ તો હવે આપણને વીસમું પદ શોધવાનું કીધું છે તો આપણે સૂત્ર લખીએ એ વીસ બરાબર એ વત્તા એન માઇનસ ડી એન માઇનસ એ ડી બરાબર ચાલો હવે એ વીસ શોધવાનું છે એ કેટલો છે બસોને ત્રેપન થયો વત્તા એન તો કે વીસમો માઇનસ એક અને ડિફરન્સ કેટલો છે પાંચનો છે પણ માઇનસ પાંચ ઋણ લેવાના છે આપણે બરાબર ચાલો તો બસો ત્રેપન વધતા વીસમાંથી એક જાય તો કેટલા થશે ઓગણીસ ઓગણીસ ગુણ્યા પાંચ કરીએ તો કેટલા થાય પંચાણું થાય પાંચ કેવા છે માઇનસમાં તો પંચાણુંની નિશાની આવશે માઇનસ હવે ઓછે ઓછા તો ત્રેપનમાંથી તમે જો બાદ કરો તો આપણો જવાબ આવશે તો એ કેટલા આપણો જવાબ આવ્યો લેખિતમાં સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવતી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દેજો આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને ને કરવાનું ચૂકશો નહીં કમેન્ટ કરો જય હિન્દ જય ભારત તમામ મોડલ પેપરનું આપણે સોલ્યુશન છે એ સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલ ઉપર મૂકેલું છે અને તમામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો તમે સરળતાથી તમામ વિડીયો છે જોઈ શકો છો અને પરીક્ષાની સારી એવી તૈયારી કરી શકો છો હવે આપણે સુડતાલીસમાં દાખલાનું સોલ્યુશન ડાયરેક્ટ જોઈશું વચ્ચેના સમ છે એનું સોલ્યુશન જોઈતું હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો અને મધ્યસ્થ છે એ આપણે શોધવાનો છે તો આપણે તમારે વજન એની પેલી લાઈન બનાવવાની બીજું વિદ્યાર્થીઓની સંખ્યા એવી રીતે કોલમ બે બનાવવાની છે અને ત્રીજી કોલમ કઈ બનશે તો કે સીએફ ની સીએફ એટલે શું તો કે સંચય આવૃત્તિ અહીં તમને એક તો આપેલું જ છે વિદ્યાર્થીઓની સંખ્યા હવે આપણે સંચય આવૃત્તિ છે એ બનાવવું હોય તો શું કરવાનું પહેલાં ચાલીસથી પિસ્તાલીસમાં બે આપેલા છે તો બેના બે રહેશે હવે બે વત્તા ત્રણ કરીએ એટલે કેટલા થાય પાંચ થાય પાંચ વત્તા આઠ કરીએ એટલે તેર તેર વત્તા છ એટલે ઓગણીસ ઓગણીસ વત્તા છ એટલે પચીસ પચીસ વત્તા ત્રણ એટલે અઠાવીસ અને અઠ્યાવીસ વત્તા બે એટલે કેટલા થશે ત્રીસ તો આવી રીતે તમારે આખું એક કોષ્ટક છે એ તૈયાર કરવાનું રહેશે ઊભું કોષ્ટક તૈયાર કરવાનું છે અહીંયા સમાય એમ નથી તો મેં આડું બનાવેલું છે હવે એન બરાબર કેટલા થઈ ગયા તો કે એન બરાબર થઈ ગયા ત્રીસ હવે આપણે સોલ્યુશન કરીએ તો આમાં સોલ્યુશન શું આવશે તો કે એનના છેદમાં બે બરાબર કેટલા થાય ત્રીસના છેદમાં બે તો આપણને પંદર મળ્યા હવે પંદરનો સમાવેશ ક્યાં થાય છે તો કે આ પંદરનો સમાવેશ ઓગણીસથી ઓછામાં થાય ઓકે એટલે આપણે આ આટલું આવશે ચાલો તો હવે પંચાવન થી સાઠ છે એ આપણો વર્ગ થઈ ગયો અને એફ બરાબર આવશે છ સી એફ બરાબર કેટલા આવશે તો કે એની આગળનું જે હોઈએ એટલે કે તેર સી એફ આવશે હવે આપણે આનું સો સૂત્ર મૂકીએ તો સૂત્ર મૂકીશું પહેલાં આપણે મધ્યસ્થ એટલે કે મીડિયન બરાબર એલ વત્તા એન છેદમાં બે માઇનસ સી એફ આખાના છેદમાં ડી ગુણ્યા સી એન એટલે કે શું થશે તો કે ભાઈ વર્ગ છે ક્લાસ છે એનું તફાવત કેટલો થાય તે ડિફરન્સ કેટલો થશે તે ચાલો અહીંયા આવશે ફ્રિકવન્સી એફ આવશે ઓકે ચાલો એલ કેટલો છે પંચાવન છે વત્તા પંદર માઇનસ તેર છેદમાં છ ગુણ્યા પાંચ આવશે ઓકે ચાલો હવે પંચાવન વત્તા પંદર માઇનસ કેટલા કરીશું તેર કરીએ તો આપણને કેટલા મળે તો કે બે મળે ઓકે તો બેના છેદમાં છ ગુણ્યા પાંચ તો બરાબર કરીએ પંચાવન બેના છેદમાં કેટલા છે છ અને ગુણાકાર પાંચ છે તો બે પંચા વીસ દસ થશે બરાબર ચાલો તો પંચાવન વત્તા દસના છેદમાં છ તો દસના છેદમાં છ કરીએ તો જવાબ આપણને કેટલો મળે એક પોઈન્ટ સડસઠ તો પંચાવન વત્તા એક પોઈન્ટ સડસઠ તો જવાબ કેટલો આવ્યો છપ્પન પોઈન્ટ સડસઠ આપણો જવાબ આવી જશે ચાલો એવી જ રીતે આગળ વધીએ સ્ક્રીન છે થોડી નાની પડે છે એટલા માટે થોડું ભેગું થઈ જાય છે બરાબર તો એ પ્રમાણે તમારે છૂટું છૂટું બુકની અંદર લખવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારી સરળતા ખાતર લેખિતમાં જવાબ છે એ સ્ક્રીન ઉપર આપી દીધેલો છે ચાલો આગળ શરૂઆત કરીએ તો કહ્યું છે અડતાલીસમો સવાલ વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે વીસ ઘરોના વનસ્પતિના છોડની સંખ્યા લીધેલી છે આપણને મધ્યક શોધવાનો કહ્યો છે તો આ પ્રમાણે ડેટા છે ચાલો આગળ વધીએ તો એમાં સૌ પ્રથમ તમારે વર્ગ લખી લેવાના છે વર્ગ લખાઈ જાય એટલે તમને એફઆઈ આપેલું છે એ લખી લેવું એની આપણે ટોટલ સંખ્યા ગણીએ તો કેટલા થાય છે વીસ થાય છે ત્યારબાદ આપણે એક્સ શોધીએ તો એક્સ કેવી રીતે શોધાય તો એ મધ્ય કિંમત છે એટલે ઉપરનો વર્ગ વત્તા નીચેનો વર્ગ બંનેનો સરવાળો કરી ભાંગ્યા બે કરવાના એટલે ઝીરો વત્તા બે ભાંગ્યા બે એટલે બેના છેદમાં બે તો જવાબ કેટલો આવ્યો એક એવી રીતે આગળ બે વત્તા ચાર ભાંગ્યા બે એટલે છના છેદમાં બે તો બે ત્રણ છ તો આપણો જવાબ કેટલો આવશે ત્રણ એવી જ રીતે તમારે આખી આખી કોલમ શોધી લેવાની છે એટલે આ મળી જશે આપણે એક્સ આઈ માઇનસ એ છેદમાં સી સી એટલે કોમન એ આપણે શોધીએ તો આપણે કોઈ પણ એ છે એને એક્સ આઈની કોલમમાંથી ધારી લેવાનો છે અને આઈ આપણો એક છે તો એક માઇનસ સાત એવી જ રીતે ત્રણ માઇનસ સાત એવી રીતે પાંચ માઇનસ સાત સાત 7 સાત નવ 11 સાત અગિયાર સાત અને તેર 7 સાત હવે જવાબ આપણે જોઈએ તો અહીંયા આવશે અહીંયા આવશે બે અહીંયા આવશે ઝીરો અહીંયા બે ચાર અને ત્યાર પછી આવશે છ ઓકે તો હવે આમાંથી કોમન કેટલા નીકળે છે બે તો બધાનો ભાંગાકાર આપણે બેની સાથે કરીએ તો આપણને ડાયરેક્ટ કઈ કોલમ મળી જશે તો કે ઉપર અહીંયા માઇનસ છે નીચેના બધા પ્લસ છે તો અહીંયા માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક એવી રીતે અહીંયા પણ ભાંગાકાર બે કરતા જઈએ તો એક બે અને ત્રણ તો આખી આખી કોલમ તમને મળી ગઈ ત્યાર પછી તમારે ગુણાકાર કરવાનો છે એફઆઈ યુઆઈનો તો એફઆઈ અને યુઆઈ આ બંને કોલમ છે એનો જ ગુણાકાર થવો જોઈએ તો ત્રણ એકા ત્રણ માઇનસમાં છે તો ત્રણ બે ચાર એકા એક તો અહીંયા બધું માઇનસમાં આવશે ત્યાર પછી છ એકા છ બે બે ચાર ત્રણ ત્રણ નવ તો એવી રીતે અહીંયા હવે માઇનસનું ટોટલ કરી લ્યો પ્લસનું કરી લ્યો બાદ બાકી કરશું એટલે તમને અગિયાર જવાબ મળશે હવે સૂત્ર પ્રમાણે મૂકતા જઈએ તો સાત વત્તા અગિયારના છેદમાં વીસ ગુણ્યા બે તો સાત વત્તા અગિયારના છેદમાં દસ તો અગિયારના છેદમાં દસને આપણે એક પોઈન્ટ એક લખી શકીએ તો આપણો જવાબ આવશે આઠ પોઈન્ટ એક ત્યાર પછી આપણને ઓગણપચાસ આપેલું છે સરખી રીતે ચીપેલા બાવન પત્તાની થોકડીમાંથી તમારે એક પત્તું કાઢવાનું છે તો એ લાલ રંગનો રાજા હોય મુખ મુદ્રાવાળું પત્તું હોય કે કાળીનું પત્તું હોય બરાબર એની સંભાવના આપણે લેખિતમાં જોઈએ તો લેખિતમાં સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવતી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દેજો જય હિન્દ જય ભારત કમેન્ટ કરવાનું ચૂકશો નહીં આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો તો આપણે શરૂઆત કરીએ તો આપણને કહ્યું છે પેલું તો કે લાલ રંગનો રાજા આપણે પસંદ કરવાનો છે તો લાલ રંગના તેર પત્તા હોય એ લાલીના હોય બરાબર અને બીજા તેર પત્તા કયા હોય ચરકટના હોય બરાબર તો બંનેમાંથી એક એક રાજા છે એ આવી શકે બંને લાલ કલરના જ હોય તો કેટલા રાજા થયા બે કેટલા પત્તામાંથી તો કે બાવન પત્તામાંથી બે આપણી સંભાવના થાય તો એકના છેદમાં કેટલો જવાબ આવશે છવ્વીસ જવાબ આવે બીજું આપણને કીધું છે મુખ મુદ્રાવાળું પત્તું હોય તો તે ઘટનાને આપણે શું કહીએ પી ઓફ બી કહીએ તો મુખ મુદ્રાવાળા પત્તા કેટલા આવશે તો કે તેર તેર આવી રીતે ટોટલ કેટલા હોય તો કે ચાર તમારે આવે લાલી કાળી ચરકટ અને ફુલ્લી તો આ બંને બધામાંથી ત્રણ ત્રણ પત્તા છે કેવા હોય તો કે ચહેરાવાળા હશે તો બધાનું ટોટલ કરીએ તો કેટલા થાય બાર થાય બાર ના છેદમાં બાવન અને ભાગ ઉડાડો તો કેટલા આવશે ત્રણ ના છેદમાં કાળીનું પત્તું હોય કાળીના પત્તા તો કેટલા હોય તેર જ હોય તો તેરના છેદમાં કેટલા થશે બાવન એટલે જવાબ આવશે એકના છેદમાં ચાર ત્યાર પછી પચાસમાં સવાલ આપણે જોઈએ તો પચાસમાં સવાલમાં કહ્યું છે કે ગોળ ફરતું એક તીર હોય બરાબર એમાં આઠ અંક આપેલા છે તો કયામાં અટકે છે આપણે જોવાનું છે તો પહેલું છે તે આઠ તરફ નિર્દેશ કરે તે ઘટનાની સંભાવના કેટલી તો ટોટલ આપણે પહેલી વાત કરીએ તો એન બરાબર ટોટલ આઠ થશે બરાબર આપણા એમ બરાબર શું થશે તો કે આઠ તરફ જ નિર્દેશ કરવું જોઈએ તો એક જ આવશે તો પી ઓફ એ બરાબર કેટલા થયા એકના છેદમાં આઠ થયા ત્યાર પછી બીજું બે કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તો આપણા એન બરાબર તો જે આઠ હતા એના એ જ રહેશે હવે એમ બરાબર કરીએ તો બે કરતાં કેવી સંખ્યા હોવી જોઈએ તો કે મોટી સંખ્યા હોવી જોઈએ તો આપણે બે કરતાં મોટી સંખ્યા ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ આ બેને નથી ગણવાના એટલે અહીંયા થશે છ તો છના છેદમાં કેટલા થશે તો કે ટોટલ આઠ છે એટલે ત્રણ દુ છ અને ચાર દુ તો બે ગયા એટલે જવાબ કેટલો આવશે ત્રણના છેદમાં ચાર અને આ ઘટનાને આપણે પી ઓફ બી કહીશું ત્યાર પછી નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટનાને શું કહેવાય તો કે નવ કરતા તો બધી જ સંખ્યા નાની છે તો એન બરાબર પણ આઠ એમ બરાબર પણ કેટલા આઠ તો પી ઓફ સી બરાબર આપણે ગણીએ તો આઠના છેદમાં આઠ એટલે આપણો જવાબ આવશે એક ચાલો હું તમને લેખિતમાં બતાવી દઉં તો લેખિતમાં સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવી હોય તો ઝડપથી આ વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દો તમારી શાળાનું નામ શું છે એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કહેજો તમારે બીજા કયા વિભાગના સોલ્યુશનની જરૂર છે એ અમને જણાવો આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો આભાર